गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आना आगळना लेक्चर में आपणे स्वाध्याय 3.4 नी अंदर प्राथमिक प्रक्रिया नी मदद थी 1 થી 14 दाखला में ए श्रेणीकनो व्यस शोधवानुं शीखी गया, जे 2x2 श्रेणीक पर आधारित हता। आजे आपणे 3x3 श्रेणीक पर आधारित दाखलानो अभ्यास करीशुं, जेमां आपणे ए श्रेणीकनो व्यस शोधवानो छे। मित्रों, तो आ दाखलाओमां मेहनत थोड़ी वधारे छे, एटले के 2x2 श्रेणीकमां जे मेहनत हती एना करता आमां मेहनत वधु छे। तो तमे एक दाखलाने ध्यानथी समझो, एना दरेक स्टेप केवी रीते आव्या ते समझो, तो तमने बीजा दाखलामां वधारे आइडिया आवशे। तो दाखला नंबर, सौ प्रथम आपणे दाखला नंबर 16 करीशुं, पछी 17 करीशुं, ने पछी आपणे 15मो दाखलो करीए छे। तो 16मा दाखलानी रकम छे કે જેમાં આપણે 3x3 શ્રેણીક એ આપેલો છે અને આપણે એ શ્રેણીકનો વ્યસ્ત શોધવાનો છે। તો જેવી રીતે આપણે 2x2 શ્રેણીકમાં સ્ટેપ પહેલું જોયું હતું, એવી જ રીતે અહીંયા પણ પહેલો સ્ટેપ લખીશું આપણે કે એ ઇક્વલ ટુ આઈ એ, એટલે કે એ શ્રેણીક ઇક્વલ ટુ એ શ્રેણીકને આઈ વડે ગુણવાના, જેથી રકમમાં કોઈ ફેર પડવાનો નથી। ત્યારબાદ જે એ શ્રેણીક છે એ શ્રેણીકની જગ્યાએ મેં એ શ્રેણીકના ઘટકો લખી દીધા, આની જગ્યાએ એકમ શ્રેણીક લખ્યો છે, પણ અહીં એ 3x3 શ્રેણીક હોવાથી જે એકમ શ્રેણીક આઈ છે એ પણ આપણે 3x3 જ લખ્યા છે, એટલે કે શ્રેણીકમાં 100 0 0 1 0 0 0 1, બરાબર છે, અને બાજુમાં ઇન્ટુ એ લખ્યા છે, બરાબર। તો મિત્રો, હવે જેવી રીતે 2x2 શ્રેણીકમાં આપણે ડાબી બાજુ જે શ્રેણીક આપેલો હતો જેને આપણે 1 0 0 1માં ફેરવા હતા, એના માટે આપણે 4 સ્ટેપ જોયા હતા। પહેલું સ્ટેપ કયું હતું કે એ 1 1 ઇક્વલ ટુ 1 લાવવાના, ત્યારબાદ એ 2 1 ઇક્વલ ટુ 0 લાવો, ત્યારબાદ એ 2 2 ઇક્વલ ટુ 1 લાવો, અને છેલ્લે એ 1 2 ઇક્વલ ટુ 0 લાવીશું, બરાબર છે। અને આવી ક્રિયા કરવા કરીએ તો આપણને શું મળી જાય, એ શ્રેણીકનો વ્યસ છેલ્લે મળતો હતો। તો એ જ પ્રકારે અહીંયા પણ આપણે ક્રિયાઓ કરવાની છે, પણ અહીંયા આપણે ડાબી બાજુનું શ્રેણીક છે એને એકમ શ્રેણીક જ બનાવીશું, જેમ કે 1 0 0 0 1 0 0 0 1, અને એવું લાવવા માટે અહીં કુલ 60 સ્ટેપ તમારે યાદ રાખવાના છે। અને જો મિત્રો આ 60 સ્ટેપ પરફેક્ટ થઈ જાય તો 3x3 શ્રેણીકનો વ્યસ શોધવાનો દાખલો તમને ઇઝીલી આવડી જશે। તો આ 60 સ્ટેપને તમે ધ્યાનથી સમજો, એને આ 60 સ્ટેપને આપણે ગોખી જ કાઢવાના છે, જેથી કરીને દાખલો ગણવામાં આપણને સરળતા રહે, બરાબર છે। તો આપણે સ્ટેપ સમજીશું, તો અહીં મેં નોંધ લખી છે, નોંધ જોઈ લો। તો નોંધમાં મેં એવું લખ્યું છે કે ડાબી બાજુના શ્રેણીકને એકમ શ્રેણીક બનાવવો, એટલે કે ડાબી બાજુ જે શ્રેણીક છે એને આપણે કેવો બનાવવાનો છે, એકમ શ્રેણીક બનાવવો છે, જે માટે નીચેના સ્ટેપ યાદ રાખવા, બરાબર છે। તો અહીંયા મેં કુલ 60 સ્ટેપ લખેલા છે, તો 60 સ્ટેપને તમારે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાના છે। તો પહેલો સ્ટેપ જોજો, પહેલો સ્ટેપ છે એ 1 1 ઇક્વલ ટુ 1 બનાવો, મતલબ કે ડાબી બાજુનું જે શ્રેણીક છે એમાં એ 1 1 એટલે કે પહેલી હાર, પહેલા સ્તંભનો પહેલો ઘટક, તો આ જે એ 1 1 છે ને એ આપણે શું બનાવવાનો છે, 1 બનાવવાનો છે, બરાબર। એ સ્ટેપ પૂરું થાય ત્યાર પછીનું બીજું સ્ટેપ કે એ 2 1 બરાબર 0, એ 3 1 બરાબર 0, એટલે કે એ 2 1 મતલબ બીજી હાર, પહેલા સ્તંભનો આ ઘટક જેને આપણે 0 બનાવવાનો છે, અને એ 3 1 એટલે કે ત્રીજી હાર, પહેલા સ્તંભનો આ ઘટક 0 બનાવવાનો છે। ફરી સમજી લો, પહેલું સ્ટેપ તો કે એ 1 1 1 બનાવો, બીજું સ્ટેપ એ 2 1 અને એ 3 1 શું બનાવવાનો છે, તો આપણે 0 બનાવવાનો છે, એ બીજું સ્ટેપ થયું। ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોજો, એ 2 2 ઇક્વલ ટુ 1 બનાવો, એ 2 2 ઇક્વલ ટુ 1 મતલબ કયો ઘટક આવશે, તો કે બીજી હાર, બીજા સ્તંભનો આ ઘટક, તો અહીંયા જે છે ને એ તમારે શું બનાવવાનું છે, 1 બનાવવાના છે, એટલે કે એ 2 2 આપણે 1 બનાવીશું, એ આપણું કયું સ્ટેપ છે, તો કે ત્રીજું સ્ટેપ છે। ત્યાર પછીનું ચોથું સ્ટેપ જોજો, એ 3 2 ઇક્વલ ટુ 0 મતલબ કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો જે ઘટક છે એને આપણે શું બનાવવાનો છે, 0 બનાવવાનો છે, એટલે કે એ 3 2 એટલે ત્રીજી હાર, બીજો સ્તંભ, આ જે ઘટક છે એ આપણે શું બનાવવાનો છે, તો કે 0 બનાવવાનો છે, એ આપણું ચોથું સ્ટેપ થયું। ત્યાર પછી પાંચમો સ્ટેપ જોજો, પાંચમો સ્ટેપ કહે છે એ 3 3 ઇક્વલ ટુ 1 બનાવો, એટલે કે ત્રીજી હાર, ત્રીજા સ્તંભનો ઘટક આપણે 1 બનાવવાનો છે, તો એ 3 3 તો ત્રીજી હાર, ત્રીજો સ્તંભનો આ જે ઘટક છે એ ઘટક આપણે શું બનાવવાનો છે, તો કે 1 બનાવવાનો છે। ત્યારબાદ છઠ્ઠું સ્ટેપ જોઈ લો,
એમાં લખ્યું છે એ 13 ઇક્વલ ટુ 0, એ 23 ઇક્વલ ટુ 0. એટલે કે પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક 0 બનાવો, બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક 0 બનાવો. એટલે કયો ઘટક આવશે? તો કે એ પહેલી હાર ત્રીજો સ્તંભ, આ ઘટકને આપણે 0 બનાવવાનો છે, અને આ ઓછા પણ લખ્યું તો અહીંયા પર શું બનાવવાનું છે? આપણે 0 બનાવવાનો છે. જે આપણું કયું સ્ટેપ થયું? છઠ્ઠું સ્ટેપ થયું. અને છેલ્લું સ્ટેપ છે, સાતમું સ્ટેપ, એવું કહે છે કે એ 12 ઇક્વલ ટુ 0, એટલે પહેલી હાર અને બીજો સ્તંભ છે, તો એ ઘટકને આપણે શું બનાવવાનો છે? 0 બનાવવાનો છે. તો કયો ઘટક આવશે? તો કે એ 12, એટલે આ જે ત્રણ દેખાય છે, પહેલી હાર બીજો સ્તંભ, તો આ ત્રણ દેખાય ત્યાં શું બનાવવાનું છે? આપણે 0 બનાવવાનો છે. તો મિત્રો, આ સાત સ્ટેપ પૂરા થાય એટલે આપણા દાખલાનો જવાબ આવી જશે. તો આ દાખલામાં મેઇન આ સાત સ્ટેપ તમારે ક્રમમાં યાદ રાખવાના છે. તો ફરી એકવાર સમજી લઈએ આપણે. પહેલું સ્ટેપ કયું કહે છે? કે જે એ 11 છે, આ પહેલો ઘટક આવ્યો બરાબર, તો આ ઘટકને આપણે શું બનાવવાનો? 1 બનાવવાનો. બીજું સ્ટેપ, આ ઘટક અને આ જે ઘટક છે એને શું બનાવી લઈશું? 0. આનો અર્થ શું થયો? કયો ઘટક છે આ? તો કે એ 21 અને એ 31 એ આપણે શું બનાવવાનો છે? 0 બનાવવાનો છે. આ આપણું બીજું સ્ટેપ થયું બરાબર. ત્રીજું સ્ટેપ, એ 22, એટલે કે બીજી હાર બીજા સ્તંભનો ઘટક આપણે 1 બનાવવાનો છે, એ 22 આપણે 1 બનાવીશું બરાબર છે. એના પછીનું સ્ટેપ છે, આ જે ઘટક છે કયો? તો કે ત્રીજી હાર બીજો સ્તંભ, તો કે એ 32 ઘટક છે, એ ઘટકને આપણે શું બનાવવાનો છે? તો કે 0 બનાવવાનો છે બરાબર. એના પછી પાંચમું સ્ટેપ, આ ઘટક કયો? એ 33, કેટલો બનાવવાનો? 1 બનાવવાનો, તો એ 33 આપણે 1 બનાવીશું. એના પછી છઠ્ઠું સ્ટેપ છે, એ 13, એટલે કે પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક, અને એ 23 જે શું બનાવવાનો છે? આપણે 0 બનાવવાનું છે બરાબર. અને છેલ્લે કયો ઘટક છે? તો કે એ 2, એ કયો? 12, એટલે કે પહેલી હાર બીજા સ્તંભનો જે ઘટક છે એ ઘટક આપણે 0 બનાવવાનો છે. અને એવું લાવવા માટે આપણે જે પણ ક્રિયા કરીશું એ ક્રિયા ડાબી બાજુ પણ થશે, જમણી બાજુ પણ થશે, અને છેવટે આપણને શું મળશે? તો કે એ ઇન્વર્સ, એટલે કે એ શ્રેણીકનો વ્યસ્ત આપણને મળવાનો છે બરાબર. મિત્રો, અહીંયા મેં જે પણ સ્ટેપ લખ્યા છે એ સ્ટેપને મેં શ્રેણીકમાં લખ્યા છે, એટલે આ પ્રકારના ફેરફાર કરવામાં છે. જુઓ, સમજી લેજો. પહેલું સ્ટેપ જુઓ કે આ એ 11ને શું બનાવવાનું? 1 બનાવવાનું. આ બીજું સ્ટેપ જોઈ લો કે એ 21 અને એ 31ને શું બનાવવાના છે આપણે? તો કે 0 બનાવવાના છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોઈ લો, કયો ઘટક છે એરો? તો કે એ 22 જે આપણે શું બનાવવાનો છે? 1 બનાવવાનો છે. એ ત્રીજું સ્ટેપ થયું. પછી ચોથું સ્ટેપ કયું? તો કે એ 23 બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક બરાબર, સોરી, એ 32 ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક, તો એ 32 છે એ શું બનાવવાનો? આપણે 0 બનાવવાનો છે. ત્યારબાદ પાંચમું સ્ટેપ જોઈ લો, એ શું કહે છે? કે એ 33 ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક આપણે 1 બનાવવાનો છે. ઓકે, છઠ્ઠું સ્ટેપ જોઈ લો, એ 13 પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક 0 બનાવવાનો, એ 23 બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક 0 બનાવવાનો છે. અને છેલ્લો કયો? સાતમું સ્ટેપ, તો કે એ 12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક શું બનાવવાનો છે? 0 બનાવવાનો છે. તો આટલી ક્રિયા કરતા આપણને એ શ્રેણીકનો વ્યસ્ત મળવાનો છે. તો મિત્રો, ફરી કહી દઉં છું કે અહીં જે સાત સ્ટેપ લખ્યા છે એ સાતે સાત સ્ટેપ પરફેક્ટ ક્રમમાં યાદ રહેવા જોઈએ, જેથી કરીને આપણે જવાબ લાવી શકીએ. તો દાખલો ગણીએ તે પહેલાં સાત સ્ટેપને બરાબર ધ્યાનથી સમજી લેજો અને તૈયાર કરી દેજો, પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીશું બરાબર છે. તો તમે સમજી લો, હું અહીંયા હવે તમને 16મા દાખલો સમજાવું છું. તો 16મા દાખલામાં એ શ્રેણીક આપ્યો છે. સૌ પ્રથમ આપણે એ ઇક્વલ ટુ આઈ એ લખ્યા, એની જગ્યાએ એ શ્રેણીક, આની જગ્યાએ એકમ શ્રેણીક, અને હવે એ એવો ને એવો જ. હવે સ્ટેપ યાદ રાખીએ તો પહેલું સ્ટેપ કયું છે? તો કે આ જે ઘટક છે એ 11 એ આપણે કેટલો લાવવો છે? તો કે 1 લાવવો છે. મિત્રો, તમે ધ્યાનથી જુઓ ને તો ડાબી બાજુનું જે શ્રેણીક છે એમાં એ 11 એટલે કે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક ઓલરેડી 1 છે જ. તો અહીંયા 1 હોવાથી ફરી પાછો આપણે 1 લાવવાની જરૂર નથી. તે કારણથી આ દાખલામાં આપણે સ્ટેપ 1 કરવાની જરૂર નથી, કારણ કે આપણને એ 111 આપેલો છે. તો હવે ક્યાં જઈશું આપણે? તો કે બીજા સ્ટેપ પર. બીજું સ્ટેપ શું કહે છે? એ 210 લાવો અને એ 310 લાવો. એ 21 એટલે કે બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, તો આ ઘટક આપણે 0 લાવવો છે. અને કયો ઘટક? તો કે એ 31 એટલે કે ત્રીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક લાવવાનો, આપણે 0 લાવવાનો છે. એટલે આ પણ આપણે 0 લાવવાના છે અને આ પણ 0 લાવવાના છે. તો એવી ક્રિયા કરો જેથી આ 0 બને અને આ પણ 0 બને. તો તે માટે તમે જુઓ, આ જે પહેલી હાર છે ને એ પહેલી હારને હું 3 વડે ગુણું અને બીજી હારમાં જો ઉમેરી દઉં તો +3 -3 શું થશે? તો કે 0 થશે બરાબર છે. તો કઈ ક્રિયા?
पहली हार ने 3 वडे गुणी ने बीजी हार में उमेरवाना छे। तीज प्रकारे अहीं जीरो लावा माटे हूँ पहली जे हार छे ए पहली हार ने केटला वडे गुणो तो के ओछा 2 वडे गुणो ने तीजी हार में उमेरू तो जुओ -2 +2 केटला थई जशे 0 थई जशे बराबर छे। तो आपणे आ ए कयो घटक छे ए 2 1 अने 3 1 आपणे केटला लावाना छे 0 लावाना छे। तो मित्रों आ स्टेप 2 मां जे बे क्रियाओ लखी छे ए बन्ने आपणे सतत करीशुं दरेक दाखलानी अंदर बराबर छे। तो अहीं आपणे क्रिया करीए छे तो फरीवार अहीं 0 लावा शुं करीए आपणे तो पहली रो ने 3 वडे गुणीने बीजी रो मां अने अहीं 0 लावा माटे पहली रो ने -2 वडे गुणीने ત્રીજી રો માં આપણે ઉમેરવાના છે તો એ ક્રિયા કરીએ છીએ। જુઓ એટલે કયું છે મેં કે R2 ટેન્સ ટુ R2 3R1 પહેલી રોને 3 વડે ગુણીને બીજી રોમાં ઉમેરો મિત્રો આ ક્રિયા આપણને આવડે જ છે બરાબર છે। તો એ ક્રિયા મેં કરી છે તો એ ક્રિયા કરતા ઘટક શું આવશે પહેલી હાર તો એવી ને એવી જશે 1 3 -2 અને બીજી હાર 0 9 -11 બનશે। તે જ પ્રકારે આપણે પહેલી હારને -2 વડે ગુણીને ક્યાં ઉમેરીએ છીએ ત્રીજી હારમાં તો પહેલી હારને -2 વડે ગુણ ત્રીજી હારમાં ઉમેરું તો ત્રીજી હાર શું બનશે 0 -1 4 બનશે। સમજાઈ ગયું આ? અને મિત્રો જે ક્રિયા આપણે ડાબી બાજુ કરી છે એ જ ક્રિયા આપણે ક્યાં કરવાની જમણી બાજુ બી કરવાની છે તો અહીંયા શ્રેણીકમાં મેં આ ક્રિયા કરી છે તો આ પ્રકારના ઘટકો મળશે બરાબર છે। તો આપણું બીજું સ્ટેપ પણ પૂરું થયું ને હવે આપણે ત્રીજું સ્ટેપ યાદ રાખવું તો ત્રીજું સ્ટેપ કયું હતું તો કે એ 2 2 બરાબર એટલે બીજી હાર બીજા સ્ટેપનો જે ઘટક છે એ 2 2 આપણે કેટલા લાવવાના છે તો કે 1 લાવવાના છે એટલે આપણે અહીંયા 1 લાવવાનો છે। તો મિત્રો અહીંયા 1 લાવવા માટે એવું સ્ટેપ એટલે કે એવી કોઈ ક્રિયા કરો કે જેથી કરીને સૌ પ્રથમ આપણે અહીંયા 1 0 0 બનાવ્યા છે તો આ હવે બદલાવા જોઈએ નહીં, આ તો એવાને એવા જ રહેવા જોઈએ, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થવો જોઈએ અને અહીંયા 1 લાવવાના છે। તો એવું લાવવા માટે મેં અહીંયા જે T0 છે ને એ T0 ને કેટલા વડે ગુણ્યા 8 વડે ગુણો તો અહીંયા -8 થશે અને આમાં ઉમેરો તો જુઓ 9 - 8 કેટલા બની જવાના 1 બની જવાના। તો મેં કઈ ક્રિયા કરી તો કે T0 ને 8 વડે ગુણીને બીજી રોમાં ઉમેરું છું તો T0 ને 8 વડે ગુણી અને બીજી રોમાં મેં ઉમેર્યા છે બરાબર છે। ઓકે કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે સર મારે અહીંયા 1 લાવવા છે તો અહીંયા 1 લાવવા માટે હું આ બીજી હારમાંથી 9 કોમન કાઢી લઉં અથવા તો બીજી હારનું 1/9 વડે ગુણી કરો તો તમે એવી ક્રિયા કરશો ને તો પણ ચાલશે। ઇન શોર્ટ મેં તમને કીધું તે રીતે કોઈ પણ ક્રિયા કરો પણ જે પણ ક્રિયા કરો એ અગર જે ક્રિયાઓ થઈ ગઈ છે અને જે ઘટકો આપણે મળી ગયા એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થવો જોઈએ નહીં, જો ચેન્જ થશે તો એ સ્ટેપ ચાલશે નહીં, આ બાબતની ખાસ કાળજી રાખજો બરાબર છે। તો અહીંયા મેં T0 ને 8 વડે ગુણી ને બીજી રોમાં ઉમેરી છે તો અહીંયા 8 વડે ગુણ્યા ને બીજી રોમાં ઉમેરીશું તો આપણને આ પ્રકારનો શ્રેણીક મળશે બરાબર। અને આ જ ક્રિયા મેં ક્યાં કરી છે તો કે જમણી બાજુ પણ કરી છે। મિત્રો ક્રિયા કરતાં તમને આવડે છે એટલે હું એમાં સમય બગાડતો નથી, તમે જાતે સમજી શકો છો બરાબર છે। તો હવે આપણે આ ઘટક પણ 1 આવી ગયો, હવે એના પછીનો સ્ટેપ યાદ રાખો ને પણ સ્ટેપ કયો હતું કે આ જે ઘટક છે કયો એ 3 2 ત્રીજી હાર બીજા સ્ટેપનો ઘટક તો આ ઘટકને મારે શું લાવવો છે 0 લાવવો છે। તો અહીંયા 0 લાવવા એવી ક્રિયા કરો જેથી કરીને આ 3 ઘટકો પણ ના બદલાય અને આ પણ ના બદલાય કેમ કે એ ક્રિયા હવે થઈ ગઈ છે બરાબર। તો અહીંયા 0 લાવવા માટે હું આ જે બીજી રો છે એ બીજી રોને 1 વડે ગુણી અને આમાં ઉમેરી દઉં તો અહીં શું થઈ જશે 0 થઈ જશે। તો એ ક્રિયા મેં કરી છે કે બીજી રોને 1 વડે ગુણ્યા અને T0માં ઉમેર્યા છે, તો એ ક્રિયા કરીશું તો આ શ્રેણી આ ઘટ આ હાર તેવી ને એવી જ બીજી હાર પણ એવી ને એવી ત્રીજી હાર શું બનશે 0 0 25। અને આ જ ક્રિયા મેં ક્યાં કરી છે તો કે જમણી બાજુ પણ કરી છે બરાબર છે। તો હવે આપણો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું આવી ગયો 0 આવી ગયો। તો હવે એના પછીનું પાંચમું સ્ટેપ વિચારો, પાંચમો સ્ટેપ કયો હતો કે આ જે એ 3 3 છે એ 3 3 આપણે કેટલો લાવવાનો છે તો કે 1 લાવવાનો છે। તો આ 3 3 1 લાવવા માટે તમે કઈ ક્રિયા વિચારી શકો તો એક એનો ઓપ્શન્સ એ છે કે આપણે જે પહેલી હાર છે ને એનો 12 વડે ગુણી કરો અને 12 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી દો તો 12 વડે ગુણ ત્યાં શું થશે -24 અમો ઉમેર તો શું થઈ જશે અહીંયા 1 થઈ જશે તો આપણે 1 તો આવી ગયો। પણ મિત્રો આ ક્રિયા કરવા જઈશું ને આપણે તો આ બે ઘટકો બદલાઈ જશે, જો ચેક કરો કે આને 12 વડે ગુણવા પડે 12 × 36 અમો ઉમેર શું થઈ જશે 36 થઈ જશે। પણ નિયમ શું કહે છે કે આગળ જે ઘટકો ફિક્સ થઈ ગયા હવે એ ઘટકો બદલાવા જોઈએ નહીં, તો અહીંયા ઘટકો બદલાઈ જાય છે તો
એ કારણથી હું પહેલી હારને 12 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી શકું નહીં. બરાબર છે? તો એવી કોઈ ક્રિયા કરો જેથી કરીને આ ઘટકો બદલાવા જોઈએ નહીં. તો એ માટે હું આ જે ત્રીજી હાર છે ને એ ત્રીજી હારને 1/25 વડે ગુણી કરું છું. કારણ કે જો આનું 1/25 વડે ગુણું તો 25 ઉડી જાય તો અહીંયા 1 આવવાના, અને આને ગુણવાથી તો 0ના 0 જશે, કોઈ ફેર પડવાનો નથી. તો એ ક્રિયા કરીએ આપણે કે ત્રીજી રોને મેં 1/25 વડે ગુણી છે. મિત્રો, એક બાબતની ખાસ કાળજી રાખજો, હું તમને અગાઉ પણ કહેવાનું ભૂલી ગયો છું કે આ જે પ્રાથમિક પ્રક્રિયા છે ને એનું બીજું નામ છે હર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. જૂના કોર્સમાં પ્રાથમિક પ્રક્રિયાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એવું કહેવામાં આવતું હતું કે હર સંક્ષેપણ એસિલોન પદ્ધતિની મદદથી એનો વ્યસ્ત મેળવો. તો મિત્રો, આ રીતને હર સંક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવતી હોવાથી ક્રિયા ફક્ત હર પર જ કરવી, સ્તંભમાં ક્રિયા કરવાની નથી. તો આ બાબતની ખાસ કાળજી રાખજો. આ અગાઉના લેક્ચરમાં આપણે આ ટોપિક કહેવાનું ભૂલી ગયા હતા, તો ખાસ કાળજી રાખજો. ક્રિયા આપણે ક્યાં કરીશું? હર પર જ કરીશું. તો અહીંયા ત્રીજી રોને 1/25 વડે ગુણ્યા છે, તો ત્રીજી શું બનશે? 001. એ જ ક્રિયા મેં ક્યાં કરી? જમણી બાજુ કરી. કે ત્રીજી જે રો છે એ ત્રીજી રોને કેટલા વડે ગુણ્યા? 1/25 વડે. તો અહીંયા શું આવશે? -15/25. મેં સમજવા માટે સાદરૂપ આપ્યું છે કે -15/25 સાદરૂપ આપતા -3/5 બને, તો -3/5 મેં લખ્યા છે. અહીં 1/25 વડે ગુણો, 1/25 આવશે. અહીં ગુણો તો 9 × 1/25, તો 9/25 આવશે. બરાબર છે? ઓકે, તો હવે આપણી પાસે કયો? E33 ઘટક પણ 1 બની ગયો. હવે છઠ્ઠું સ્ટેપ શું કહે છે? કે A13 અને A23, એટલે કે આ ઘટક અને આ ઘટક, A13 અને A23, આપણે શું લાવવાના છે? તો કે 0 લાવવાના છે. તો અહીંયા જો મારે 0 લાવવો હોય ને, તો એવી ક્રિયા કરો કે આ બધા ઘટકો બદલાવા જોઈએ નહીં. તો તે માટે હું આજે ત્રીજી જે હાર છે ત્રીજી હારને જો 2 વડે ગુણું ને અહીંયા ઉમેરી દઉં, તો શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. અને મિત્રો, અહીંયા જુઓ ને કે આ 0 છે, 2 વડે ગુણો તો 2 0 જ રહેવાના છે, અને આમાં ઉમેરવાથી કોઈ ફેર પડતો નથી. તો કઈ ક્રિયા કરીશું આપણે? ત્રીજી રોને 2 વડે ગુણીને પહેલી રોમાં ઉમેરીએ, તો અહીંયા શું આવી જશે? 0. બરાબર? હજુ પણ અહીં 0 લાવવાના બાકી રહ્યા. તો તે માટે આ ત્રીજી રોને કેટલા વડે ગુણો? -21 વડે ગુણી અને આમાં ઉમેરી દો, તો આ પણ શું બનશે? 0 બનશે. તો કઈ ક્રિયા? R1 tends to R1 plus 2R3, R2 tends to R2 plus -21R3 ક્રિયા કરીશું, તો ડાબી બાજુ આ પ્રકારનો શ્રેણીક મળશે. એ જ ક્રિયા આપણે જમણી બાજુ કરીએ છીએ. તો જમણી બાજુ થોડી મહેનત વધારે છે, તો બાજુ મેં સમજવા માટે લખ્યું છે, તો આપણે સમજી લઈએ. સૌ પ્રથમ આ ક્રિયા કરો કે T0ને 2 વડે ગુણો અને પહેલી રોમાં ઉમેરો. તો ત્રીજી રો છે આપણી, એને તમે કેટલા વડે ગુણો? 2 વડે ગુણો. અને ક્યાં ઉમેરો? પહેલી રોમાં. તો આને 2 વડે ગુણું તો કેટલા આવશે? -6/5, અને આમાં ઉમેરી દો. એ લખ્યું છે -6/5 + 1, લસાઅ કાઢ્યો તો કેટલા આવશે? -1/5 આવ્યા. બરાબર છે? એ જ પ્રકારે હવે T0ને 2 અને 2 વડે ગુણો અને આમાં ઉમેરો તો કેટલા આવશે? 2/25, અને અમે ઉમેરવાથી 2/25 જ રહેવાના. આને તમે 2 વડે ગુણો તો 18/25, આમાં ઉમેરો તો 18/25 આવ્યા. ઓકે, હવે આ ક્રિયા કરો કે T0ને -21 વડે ગુણો અને બીજી રોમાં ઉમેરો. તો આને -21 વડે ગુણો, તો આને -21 વડે ગુણીએ તો કેટલા આવશે? તો કે -21 × 3/5, એટલે કેટલા? 63/5, એટલે આમાં ઉમેરી દો. કેટલા આવશે? 63/5 - 13, સાદરૂપ આપો તો -2/5 આવ્યા, જે અહીંયા મેં લખેલા છે. બરાબર છે? ઓકે, અને -21 વડે ગુણો તો -21/25 + 1, -21/25 + 1 કેટલા આવ્યા? 4/25 આવ્યા. બરાબર? એ પ્રકારે આને -21 વડે ગુણો તો -21 × 9/25, તો કેટલા આવશે? તો કે -189/25, અને આમાં ઉમેરી દો તો +8 કર્યા તો 11/25 આવ્યા. તો અહીંયા 11/25 લખેલા છે. બરાબર છે? તો અહીંયા જુઓ, હવે તો 6 સ્ટેપ પૂરા થયા, હજુ શું બાકી રહ્યું? તો કે આ ઘટક આપણે 0 લાવવાનો બાકી રહ્યો. કયો ઘટક? તો કે A12, એટલે કે પહેલી હાર બીજા સ્તંભનો ઘટક આપણે શું લાવવો છે? 0 લાવવો છે. તો અહીંયા જો મારે 0 લાવવા હોય તો આપણે કઈ ક્રિયા કરીએ? કે જે બીજી રો છે ને એ બીજી રોને હું -3 વડે ગુણી કરું અને આમાં ઉમેરી દઉં, તો -3 + 3 શું થઈ જશે? 0 થશે, અને આ ઘટકોમાં કોઈ ફેર પડવાનો નથી. તો કઈ ક્રિયા કરીશું આપણે? તો
आर वन टेन्स टू आर वन प्लस माइनस थ्री आर टू करिए, बराबर है। ओके तो डाबी बाजू श्रेणी तक आ रीते मैं एज क्रिया मैं जमनी बाजू करी है, बराबर। हमें तुमने स्टेप खबर है, मैं बाजू में समझवा लख्यू है, तो तुम न समझाए तो बाजू में जोई समझी लो। ओके तो आ रीते गणतरी करता आ प्रकार श्रेणी मू। तो हमें तुम डाबी बाजू जुओ, अपनी पास एकम श्रेणी आ गयो 100 010 001, बराबर। અને હવે આપણે આગળ લેક્ચરમાં જે જોઈ ગયા એ પ્રકારે આ એ સ્ટેટિકની બાજુ પલટાવો તો એ ક્યાં જશે? નીચે। તો આઈના છેદમાં એ, એ ઉપર જવાના, તો એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સ બરાબર જવાબ શું આવ્યો? તો કે 1 -2/5, -3/5, -2/5, 4/25, 11/25, -3/5, 1/25, અને કયું છેલ્લું છે? 9/25 આવ્યા, બરાબર। તો આવ્યો એનો જવાબ। तो मित्रों दाखलो थोड़ो मोटो छे, समय थोड़ो वधारे लेशे, पर तमे जे 7 स्टेप तैयार कर्या छे ए स्टेप प्रमाणे तमे गणशो तो कोई प्रकारनो वांधो आवानो नथी, बराबर छे। तो हवे एज प्रकारे आपणे आगळना दाखला समझीए छे। तो हवे दाखला नंबर 7 पर जुओ, एमां आपणने 3x3 श्रेणिक ए आपेलो छे। सौप्रथम आपणे ए इक्वल टू आई ए लख्या, ए श्रेणिक, आईनी जग्या एकम श्रेणिक लख्यो। હવે ડાબી બાજુ આપણે એકમ શ્રેણીક બનાવવાનો છે, તો પહેલો સ્ટેપ કયો? એ 1 1, આપણે કેટલા લાવવાના છે? તો કે 1 લાવવાના છે। તો અહીંયા 1 લાવવા માટે હું આ પહેલી જે હાર છે ને એને 1/2 વડે ગુણી કરું, તો 2 2 ઉડી જાય તો 1 આવશે। એ ક્રિયા કરી મેં, તો કે આર વન ટેન્સ ટુ 1/2 આર વન કર્યા, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આ પ્રકારનો શ્રેણીક મળશે। આ જ ક્રિયા જમણી બાજુ કરો તો આ પ્રકારનો ફેરફાર થાય। તો હવે આ 1 આવી ગયા। હવે બીજો સ્ટેપ કયું છે? કે એ 2 1 એટલે આ ઘટક, બરાબર, અને એ 3 1 એટલે કે બીજી હારનો પહેલો ઘટક, ત્રીજી હારનો પહેલો ઘટક આપણે શું બનાવવાનો છે? 0 બનાવવાનો છે। તો મિત્રો તમે જુઓ ને, તો આ ઘટક તો ઓલરેડી 0 છે જ, એટલે અહીંયા મારે કોઈ ફેરફાર કરવાની જરૂર પડે નહીં। ફક્ત અહીંયા મારે શું લાવવું છે? તો 0 લાવવું છે। તો અહીંયા 0 લાવવા માટે આ પહેલી જે હાર છે એ પહેલી હારને જો તમે -5 વડે ગુણીને આમાં ઉમેરી દો તો અહીં શું આવી જશે? 0 આવશે। તો આપણે ક્રિયા લખી છે કે આર ટુ ટેન્સ ટુ આર ટુ પ્લસ -5 આર 1। બીજી ક્રિયા કેમ ના લખી? કારણ કે અહીંયા ઓલરેડી 0 છે જ, એટલે અહીંયા આપણે 0 લાવવાની જરૂર હવે રહેતી નથી। તો આ ક્રિયા કરીશું। તો આ ક્રિયા કરતા ડાબી બાજુનો શ્રેણીક આપણને મળે છે, શ્રેણીકમાં 1 0 -1/2, 0 1/5/2, 0 1/3, અને એ જ ક્રિયા આપણે જમણી બાજુ બી કરીશું તો અહીંયા આ પ્રકારનો શ્રેણીક મળશે। તો આપણું બીજું સ્ટેપ પણ પૂરું થઈ ગયું। હવે ત્રીજું સ્ટેપ કયું છે? એ 2 2 આપણે 1 લાવવાના છે। તો મિત્રો તમે અહીંયા જુઓ ને, તો એ 2 2 પણ કેટલા છે? 1 જ છે। તો હવે આપણે આ ત્રીજો સ્ટેપ કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી। તો હવે ચોથા સ્ટેપમાં આપણે કહ્યું, તો કે એ 3 2 એટલે ત્રીજી હાર બીજા સ્ટેપનો આ ઘટક કેટલો લાવવાનો? 0 લાવવાનો છે। તો આ 0 લાવવા માટે હું આ જે બીજી જે હાર છે એ બીજી હારને -1 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં તો શું બની જશે? 0 બની જશે, અને આ ઘટકોમાં બી કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી। મિત્રો ફરી કહું છું કે કોઈ પણ ક્રિયા કરો તો યાદ રાખજો, અગર જે ઘટકો ફિક્સ થઈ ગયા છે એ બદલાવા જોઈએ નહીં। તો અહીં મેં બીજી હારને -1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી દીધા, તો આ ક્રિયા કરતા આપણને આ પ્રકારનો શ્રેણીક મળશે। એ જ ક્રિયા આપણે જમણી બાજુ પણ કરી છે, બરાબર। તો આપણું ચોથું સ્ટેપ પૂરું થયું। હવે પાંચમું સ્ટેપ કયું છે? કે આ જે કયો ઘટક છે? તો કે એ 3 3 જે આપણે કયો લાવવાનો છે? તો કે 1 લાવવાનો છે। કયો લાવવાનો છે? 1। તો આ ઘટક આપણે 1 લાવવા માટે અહીંયા કઈ ક્રિયા કરીશું? કે જે ત્રીજી જે હાર છે ને એને જો 2 વડે ગુણી કરું તો 2 2 ઉડી જશે, તો શું આવે? 1 આવી જાય। તો એ ક્રિયા આપણે કરી છે કે આર 3 ટેન્સ ટુ 2 આર 3। તો ત્રીજી રોને મેં કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણી કરીએ, તો અહીંયા 0 0 1 બનશે। અને એ જ ક્રિયા મેં ક્યાં કરી છે? જમણી બાજુ પણ કરી છે, બરાબર। તો અહીંયા આપણું પાંચમું સ્ટેપ પણ પૂરું થયું। હવે છઠ્ઠું સ્ટેપ કયું છે? કે એ 1 3 અને બીજું કયું? એ 2 3 આ 2 ઘટકોને આપણે કેટલા લાવવાના છે? તો કે 0 લાવવાના છે। તો અહીંયા જો મારે 0 લાવવા હોય તો આ ત્રીજી જે હાર છે એ
કે ત્રીજી હારને જો એકના છેદમાં બે વડે ગુણું અને આમાં ઉમેરું તો 1/2 - 1/2 કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો કઈ ક્રિયા કરીએ આપણે? T0 ને 1/2 વડે ગુણીને પહેલા રોમાં ઉમેરીશું તો અહીંયા 0 આવી જશે. હવે અહીંયા જો 0 લાવવા હોય તો આપણે T0 ને -5/2 બે વડે ગુણી અને આમાં ઉમેરી દઉં તો આપણને શું બની જશે? 0 બની જશે. બરાબર છે? તો એ ક્રિયા મેં અહીંયા કરી છે કે R1 ટેન્સ ટુ R1 પ્લસ 1/2 R3 અને બીજું R2 ટેન્સ ટુ R2 પ્લસ -5/2 R3 કરતા. બરાબર છે? તો એ ક્રિયા કરી તો ડાબી બાજુ આપણને આ પ્રકારનો ક્ષણિક મળશે. જમણી બાજુ જોજો પહેલાં આ ક્રિયા. બરાબર છે? જો મિત્રો જેવી મારી ભૂલ થાય ને એવી તમારી ભૂલ ન થાય ખાસ કાળજી રાખજો. મેં ઉતાવળમાં આ ક્રિયા અહીંયા કરી પણ જમણી બાજુ કરવાનો ભૂલી ગયો હતો, પણ તમારાથી ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. તો પહેલી ક્રિયા, T0 ને 1/2 વડે ગુણી અને પહેલી રોમાં ઉમેરી દો. તો આને તમે 1/2 વડે ગુણો તો 5/2 પ્લસ 1/2 તો કેટલા આવશે? તો 3 આવશે. એટલે 3 લખીએ. બરાબર? ઓકે. હવે આને કેટલા વડે ગુણો? 1/2 વડે. -2 × 1/2 -1 અહીંયા ઉમેરો તો -1 આવ્યા. આને 1/2 વડે ગુણો તો 2 તૂટી જાય, ઓનલી 1 આમાં ઉમેરો તો અહીંયા 1 આવ્યા. બરાબર? એ પ્રકારે આ ક્રિયા કરો. T0 ને -5/2 વડે ગુણી અને 2 0માં ઉમેરી દો. તો આને જો -5/2 વડે ગુણું તો કેટલા આવશે? -25/2 ને આમાં ઉમેરી દો તો -25/2 -5/2 સાદુરૂપ તો -15 આવ્યા. બરાબર છે? એ જ પ્રકારે હવે આને ગુણો. કેટલા ગુણશો? -5/2 વડે. તો 2 ઉડી જાય, કેટલા આવશે? +5 ને આમાં ઉમેરો કેટલા આવશે? 6 આવશે. આને ગુણો. 2 × -5/2 2 2 ગયા, -5 વધે, હવે ઉમેરો તો -5 આવ્યા. બરાબર છે? તો હવે તમે જુઓ કે ડાબી બાજુ આપણી પાસે શું છે? તો કે એકમ શ્રેણિક છે. તો એની બાજુ પલટાવો તો એ ઇન્વર્સ બનશે. તો જવાબ શું આવ્યો? શ્રેણિકમાં 3 -1 -1 -15 6 -5 5 -2 2 થયા, જે આપણો જવાબ થયો. બરાબર? તો આપણે 15મો દાખલો જોઈએ છે. 15મા દાખલામાં એ શ્રેણિક આપણને આપેલો છે. ઇક્વલ ટુ આઈ એ લખ્યા, એની જગ્યાએ એ શ્રેણિક, આની જગ્યાએ એકમ શ્રેણિક. બરાબર? આ પહેલો નિયમ કયો? A11 આપણે શું બનાવવા છે? તો કે 1 બનાવવા છે. તો અહીંયા 1 બનાવવા માટે, બરાબર છે, તો બે ક્રિયા કરી શકાય. પહેલી ક્રિયા કે પહેલી હારમાંથી, બરાબર છે, તમે 2 કોમન કરો. બીજા અર્થમાં કહીએ તો પહેલી હારને 1/2 વડે ગુણી કરો તો અહીંયા 1 આવી જશે. જો એવું ન કરવું હોય તો બીજો પરસ્તો છે કે આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 2 ને 2 4. બરાબર? અને એ 4માંથી આ 3ને બાદ કરું તો કેટલા આવી જાય? તો કે 1 આવી જાય. મેં શું કર્યું અહીંયા? કે પહેલી બે હારનો સરવાળો કર્યો અને એમાંથી ત્રીજી હારને હું બાદ કરીશ. એટલે લખ્યું છે R1 ટેન્સ ટુ R1 પ્લસ R2 - R3. બીજા અર્થમાં કહીએ તો એવું કહેવાય, બીજી હારને 1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરો, ત્રીજી હારને -1 વડે ગુણીને પણ પહેલી હારમાં ઉમેરી દો. જો મિત્રો તમે પહેલી રોને 1/2 વડે ગુણશો ને તો પણ ચાલશે જ, જવાબ તો આવવાનો જ છે. પણ એ ક્રિયા કરવાથી અહીંયા અપૂર્ણાંક આવશે, તો ત્યાર પછીના સ્ટેપમાં થોડી મહેનત વધે. તો એ કારણથી મેં અહીંયા આ ક્રિયા કરી છે કે R1 પ્લસ R2 - R3 કરીએ. બરાબર? એટલે કે બીજી રોને 1 વડે ગુણી પહેલી રોમાં, ત્રીજી રોને -1 વડે ગુણીને પહેલી રોમાં ઉમેર્યા છે. એ ક્રિયા કરીશું આ પ્રકારનો શ્રેણિક મળશે, ને અહીંયા પણ આપણને આ પ્રકારનો શ્રેણિક મળે છે. બરાબર? તો હવે અહીંયા આપણી પાસે 1 આવી ગયા. બીજું સ્ટેપ કહ્યું કે અહીંયા 0 લાવવાના, અહીં પણ 0 લાવવાના. તો અહીંયા 0 લાવવા માટે હું ફર્સ્ટ રોને -2 વડે ગુણીશ અને બીજી રોમાં ઉમેરીશ. ત્યારબાદ ફર્સ્ટ રોને -3 વડે ગુણીશ અને ત્રીજી રોમાં ઉમેરી દઈશ. તો એ ક્રિયા મેં અહીંયા કરી છે. એ ક્રિયા કરતાં આપણને આ પ્રકારનો શ્રેણિક ડાબી બાજુ મળશે, અને જમણી બાજુ આપણને આવો શ્રેણિક મળે છે. બરાબર છે? તો બીજું સ્ટેપ પણ પૂરું થયું. પણ ત્રીજું સ્ટેપ કયું છે આપણું? કે A22 આ ઘટકને આપણે કેટલો લાવવાનો છે? 1 લાવવાનો છે. તો જો મિત્રો આ ઘટકને આપણે 1 લાવવો હોય ને, તો પહેલી ક્રિયા તમે કઈ કરી શકો કે પહેલી હારને 1 વડે ગુણીને અહીંયા જો ઉમેરી દઉં તો અહીંયા 1 આવી જશે. બરાબર? પણ એ ક્રિયા કરવા જાઓ ને તો આ ઘટક બદલાઈ જશે, શું આવી જાવ, 1 આવી જાવ ને. પણ રૂલ શું કહે છે કે જે ક્રિયા આગળ થઈ ગઈ છે અને જે ઘટક અહીંયા મળ્યા છે એ ઘટક હવે બદલાવા જોઈએ નહીં. તો એ કારણથી હું પહેલી હારને 1 વડે ગુણીને આમાં ઉમેરી શકું નહીં. તો કઈ બીજી ક્રિયા કરીએ છીએ? તો અહીંયા 0 હોવાથી
મારે લાવવાના છે વન, તો અહીંયા વન લાવવાના હોવાથી સૌ પ્રથમ હું શું કરું છું કે બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરું છું. તો બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ તો સંકેતમાં લખાશે આર ટુ ડબલ ટેન્સ ટુ આર થ્રી, એટલે કે બીજી હારની જગ્યાએ ત્રીજી હાર આવી ગઈ અને ત્રીજી હારની જગ્યાએ કઈ હાર આવી ગઈ, તો બીજી હાર આવી ગઈ. અને એ જ ક્રિયા મેં ક્યાં કરી છે, જમણી બાજુ પણ કરી છે. સમજાઈ ગયું? અને હવે આપણી પાસે કેટલા છે, ઓછા પાંચ છે. તો હવે અહીંયા એક લાવવા માટે હું બીજી હારને ઓછા એકના છેદમાં પાંચ વડે ગુણું ને, તો આ ઘટક પણ બદલાશે નહીં. અને અહીં કેટલા આવી જશે, તો કે એક આવી જશે. તો મેં કઈ ક્રિયા કરી, બીજી હારને ઓછા એકના છેદમાં પાંચ વડે ગુણેલા છે, બરાબર છે. તો હવે આપણે આ ક્રિયા કરીએ છીએ. તો બીજી હારને ઓછા એકના છેદમાં પાંચ વડે ગુણતા આપણને આ પ્રકારના શ્રેણીકો બંને તરફ મળશે, બરાબર છે. તો હવે અહીં આપણો વન પણ આવી ગયો. હવે આપણું કયો ચોથું સ્ટેપ, ચોથો સ્ટેપ શું કહે છે કે અહીંયા આપણે કેટલા લાવવાના છે, તો કે ઝીરો લાવવાના છે. તો મિત્રો તમે ધ્યાનથી જુઓ ને, તો અહીંયા ઝીરો આવી જ ગયા, અને ઝીરો આવી ગયા હોવાથી હવે ચોથા સ્ટેપની કોઈ જરૂર નથી. તો હવે પાંચમું સ્ટેપ, પાંચમું સ્ટેપ શું કહે છે કે અહીંયા કેટલા લાવવાના છે, આપણે એક લાવવાના છે. તો અહીંયા જો મારે એક લાવવા હોય તો એ માટે હું આને જો હું ત્રણ વડે ગુણું, બરાબર, અને આમાં ઉમેરું તો શું થઈ જશે, છ ઓછા પાંચ એક થઈ જશે. પણ એ ક્રિયા કરવા જઈશું ને તો આ ઘટક બદલાઈ જાય, જુઓ. તેથી એ ક્રિયા કરી શકાય નહીં. તો એ કારણથી અહીંયા જો મારે એક લાવવો હોય તો ત્રીજી રોને કેટલા વડે, ઓછા એકના છેદમાં પાંચ વડે ગુણી કરું છું. કે ઓછા એકના છેદમાં પાંચ લખીએ તો કેટલા આવી જશે, વન આવશે. તો મેં ત્રીજી રોને ઓછા એકના છેદમાં પાંચ વડે ગુણેલા છે. તો એ ક્રિયા કરતાં આપણને ડાબી બાજુ આ શ્રેણી મળશે અને જમણી બાજુ આ પ્રકારનું મળે, બરાબર. તો અહીંયા એક પણ આવી ગયા. હવે કયો નિયમ, પાંચમું છઠ્ઠું સ્ટેપ કયું કે એ વન થ્રી અને એ ટુ થ્રી કેટલા લાવવાના છે, આપણે ઝીરો. તો અહીંયા ઝીરો લાવવા માટે થર્ડ રોને હું ઓછા ચાર વડે ગુણીશ અને ફર્સ્ટ રોમાં ઉમેરી દઈશ. ત્યારબાદ થર્ડ રોને હું ઓછા બે વડે ગુણીશ અને બીજી રોમાં ઉમેરી દઈશ, બરાબર છે. તો આ ક્રિયા કરવાથી આપણને આ પ્રકારનો શ્રેણીક મળશે અને જમણી બાજુ પણ આ રીતે મળશે. મિત્રો સાદરૂપ માટે મેં બાજુમાં લખ્યું છે, તમે જાતેને સમજી શકો છો, બરાબર. તો હવે આપણી પાસે આ પ્રકારનો શ્રેણીક આવી ગયો, બરાબર. ને હવે સાતમું સ્ટેપ કયું કે એ વન ટુ કેટલા લાવવાના છે, આપણે ઝીરો. તો અહીંયા ઝીરો લાવવા માટે હું બીજી રોને ઓછે કરે ગુણીશ અને પહેલી રોમાં ઉમેરું છું. તો બીજી રોને ઓછે કરે ગુણીશ ને પહેલી રોમાં ઉમેરીએ છે. તો એ ક્રિયા જમણી બંને તરફ કરીશું તો આપણે ડાબી બાજુ એકમ શ્રેણીક મળશે અને જમણી બાજુ આ પ્રકારનો શ્રેણીક મળે છે, બરાબર. ને હવે એની બાજુ પલટાવો તો શું થશે, એ ઇન્વર્સ ને એ ઇન્વર્સ બરાબર આપણને આ પ્રકારનો જવાબ મળે. તો આ રીતે આપણે એનો વ્યસ્ત શોધવાનો છે. 18મો દાખલો જુઓ, જે એમસીક્યુ છે. રકમ એવું કહે છે, જો ખાલી જગ્યા તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણીકો છે. તો આપણે વ્યસ્ત શ્રેણીકની વ્યાખ્યા ભણી ગયા કે જો કોઈ ચોરસ શ્રેણીક એ માટે એ આઈ ઇક્વલ, જો કોઈ ચોરસ શ્રેણીક એ માટે કોઈ ચોરસ શ્રેણીક બી એવો મળે કે જેથી એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થાય, તો એ અને બી ને એકબીજાના વ્યસ્ત શ્રેણીકો કહે છે. તો વ્યાખ્યા પર તમે જુઓ જવાબ કયો આવશે, એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ. આન્સર શું આવ્યો, તો કે ડી જવાબ આવ્યો. તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 3.4 પૂરું થયું. આજના હોમવર્કમાં તમારે ઉદાહરણ 24 ચોપડીમાં આપ્યું છે એ તમારે જાતે કરવાનું છે. એમાં આપણે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી વ્યસ્ત શોધવાનું છે, બરાબર છે. તો ઓકે, તો ઉદાહરણ 24 કરજો. ત્યારબાદ હોમવર્કની અંદર સ્વાધ્યાય 4.5 એટલે કે કયું ચેપ્ટર, કે નિશ્ચાયક. નિશ્ચાયકમાં આપણે સ્વાધ્યાય 4.5માં વ્યસ્ત શોધવાના દાખલા ઇ ઇન્વર્સ બરાબર 1/ નિશ્ચાયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ એ સૂત્રની મદદથી ગણી ગયા છે. પણ એ બધા જ દાખલા એટલે કે પ્રશ્ન કયા, 5 થી 10 તમારે કોની મદદથી, પ્રાથમિક પ્રક્રિયાની મદદથી હોમવર્કમાં કરવાના છે, બરાબર. મિત્રો દાખલા થોડા મોટા છે અને મહેનતમાં વધારે માંગશે, કારણ કે જો નાની ભૂલ થશે તો પણ જવાબ આવવાનો નથી. તો ખાસ કાળજી રાખજો અને જે હોમવર્ક આપ્યું છે તેની પ્રેક્ટિસ કરજો, જેથી કરીને આ દાખલો જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે, અને જો આ દાખલો પરીક્ષામાં પૂછાય તો એ 4 અંકમાં પૂછાશે, તો એની ખાસ કાળજી રાખજો.